ભુજ સ્વામિનારાયણ મંદિરના માધ્યમથી કચ્છની અંદર જે રીતે સેવાકીય પ્રવૃત્તિઓ, કચ્છને હરિયાળું બનાવવા માટેના કાર્યો, કચ્છને કચ્છના સુખ અને દુઃખમાં સહભાગી થવાના અવસરો, સતત પૂજ્ય સંતોના નેતૃત્વમાં આપણને મળી રહ્યા છે. આજે સમગ્ર ભારતવર્ષની અંદર, સમગ્ર વિશ્વની અંદર વચનામૃત ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થયા છે અને એ અવસરે આ મહોત્સવ આપણે માણી રહ્યા છીએ, ત્યારે આપણે બધા સંકલ્પ બંધ થઈએ અને આ સાંપ્રત સમયની અંદર વર્ષોથી ગ્રંથનું વાંચન, એનામાંથી આપણે કાંઈક ને કાંઈક મેળવ્યું હશે અને આપણી ભવિષ્યની પેઢી, આ સૃષ્ટિ, ભારત વર્ષ કઈ રીતે સમૃદ્ધ બને. પૂજ્ય સ્વામી એમણા સરસ મજાની વાત ગ્લોબલ વોર્મિંગની, આ સૃષ્ટિને બચાવવાની, સ્વચ્છતાની, પર્યાવરણ જાળવણીની, વૃક્ષારોપણની આજે ખૂબ મને કહેતા આનંદ થાય કે આ કચ્છની અંદર વૃક્ષારોપણનું કાર્ય હોય, સ્વચ્છતા અભિયાનનું કાર્ય હોય, પ્લાસ્ટિક મુક્ત ભારતનું બનાવવાનું કાર્ય હોય, આ સૌ કાર્યોની અંદર દેશના પ્રધાનમંત્રીની કલ્પનાને પૂર્ણ કરવા માટે સૌ કોઈએ પહેલું પગલું ભર્યું હતું. ભુજ સ્વામિનારાયણ મંદિરે સંતોના માધ્યમથી આના કાર્યો રૂડા થઈ રહ્યા છે એટલે વિશેષ સમય ન લેતા સૌને મારા જય સ્વામિનારાયણ.